पग वगर न चाले, आंख वगर न चाले, आंख एज संयम छे। બેન ભાઈને કહે છે કે બધું જ કરી લીધું પણ ભાઈ રોશની નથી આવતી, કેટલા દિવસ થયા, 7 દિવસ પસાર થઈ ચૂક્યા છે હવે। અને આ બેન કહે છે ભાઈ દવાઓથી જ્યારે અમે હાર્યા ત્યારે અમને કોની યાદ આવે છે, દુવાની યાદ આવે છે। જે કામ દવાથી નથી થતું એ કામ કાબિલ ખુદા જબ, એટલે ભાઈ પૂછે તો મારે શું કરવાનું, ત્યારે બેને સરસ કીધું ભાઈ શ્રદ્ધા તો પહેલાય હતી ને આજે પણ છે જ, પણ તારા ભાણિયાનો આ પ્રસંગ થઈ ગયા પછી મારી શ્રદ્ધામાં વધારો થયો છે પરમાત્માની, મને એવા ભાવ થાય છે દીકરાની રોશની આવે કે ન આવે, ગયા ભાવમાં આ આંખથી કંઈક ખોટું ન જોવાનું જોયું હશે માટે બચપણમાં આ આંખ ચાલી ગઈ છે, અથવા કોઈની આંખ ફોડી નાખી હશે જેના કારણે આ ભાવની અંદર આ આંખ ચાલી ગઈ છે। દ્રષ્ટિનું દાન તો નથી આપી શકાતું પણ મને એવા ભાવ થાય છે, આપણે જૈન છીએ, તું એક કામ કર, અમે તો બહુ દૂર છીએ, ભગવાન શંખેશ્વર દાદા પાસે જા અને ચક્ષુની એક જોડ ચડાવો જેથી એના આંખના જે કર્મ છે ને એ કર્મ હળવા થઈ જાય। ભાઈએ કીધું આજે જ, ચિંતા નહીં કર। બેને કીધું ફોન ઉપર પૈસાની ચિંતા નહીં કરતો, જે લાગે તે સોનાની એની કિનારી બનાવજે અને એમાં ડાયમંડ જડી દેજે, પણ પરમાત્માને ચક્ષુ ચડવા જોઈએ। ભાઈએ એ જમાનામાં આજના જેવી સુવિધાઓ નથી, મુશ્કેલથી એણે શંખેશ્વર સુધીનો પ્રવાસ કર્યો, 2 ચક્ષુની જોડ લઈને પહોંચ્યો દાદાના દરબારમાં, વાત કરી પેઢીમાં, પૂજારીને વાત કરી, પેઢી તરફથી સંમતિ મળી, આ બાજુ 1.25 લાખના 2 ચક્ષુ ડાયમંડથી ભરેલા સોનાની કોરવાળા ભગવાન શંખેશ્વરને ચડાવ્યા। સાંજ પડી, ઘરે પાછો આવ્યો, એ સમય મોબાઈલનો નહોતો, લેન્ડલાઈનનો હતો, અને લંડનથી બીજા દિવસે સવારે ફોન આવ્યો, મારા ભાઈ મને લાગે છે મેં તને કીધા પછી તે 1 મિનિટનો સમય બગાડ્યો નથી લાગતો, આ સાવ સાચી વાત છે। બધું જ બાજુ પર મૂક્યું, દુકાન, ધંધો, ઘર, વ્યવહાર, પરિવાર, મારા ભણિયા ખાતર જે કરવું પડે બધું કરવા હું તૈયાર, બધું બાજુ પર મૂકીને હું શંખેશ્વર ગયો, ચક્ષુની જોડ લઈ મેં દાદાને તારા નામથી, મારા ભણિયાના નામથી ભાવથી ચડાવી દીધા। અને એ વખતે બેને કીધું ભાઈ એટલે જ તને કહું છું, ત્યાં તે ચક્ષુ ચડાવ્યા હશે અને અહીંયા તારો ભાણિયો દેખતો થઈ ગયો। 25 વર્ષ પહેલા બનેલી આ ઘટના તમારી સામે મૂકીશ, આ સમાજ પણ તમને નામ આપી દઉં, HVO હાલારી વિસા ઓસવા, હું જે સમાજનો છું સંસારી પક્ષે એ જ સમાજમાં બનેલી આ ઘટના છે। છોકરો લંડન હોય એના નામ પર એનો મામો ભગવાનને સોનાની ચક્ષુ ચડાવે, ડાયમંડથી મળેલી જડેલી, અને દીકરો દેખતો થાય। મારે હવે તમને પૂછવું છે, આ ઘટનામાં ભગવાન પાર્શ્વનાથનો પ્રભાવ દેખાય છે કે સ્વભાવ દેખાય છે? બહુ વિચારીને બોલજો, ઠોકમ ઠોક નહીં કરતા। પ્રભાવ જ્યાદા હૈ કે સ્વભાવ જ્યાદા હૈ? સ્વભાવ પહેલે યે બતાઓ, પ્રભાવ કિસકો કહેતે, સ્વભાવ કિસકો કહેતે, ઇસકી ડેફિનેશન કર લો, બાદ મેં બોલો પ્રભાવ યા સ્વભાવ। પ્રભાવ કિસકો કહેતે, પ્રભાવ કોને કહેવાય? નહીં નહીં, આપ લોકો સે મેં પૂછના ચાહતા હું કે આપ જ્યાં પર રહેતે હો વહાં પર સાધુ ભગવંત કા ચાતુર્માસ હોતા હૈ? હોતા હૈ, જાતે હો, સુનતે હો? પ્રભાવ કિસકો કહેતે જયંતિભાઈ? હા,
जो बातों का असर होता है तो स्वभाव किसको कहते हैं। जो बात की असर हुई थी वो चली जाए उसको स्वभाव कहते हैं। भगवान नो प्रभाव ने भगवान नो स्वभाव आ बे बात आज तमारी सामे मुकवीश। अने वीआर दरमियान आपणे नक्की करवू छे के आपणे भगवान नो प्रभाव जोईए छे के भगवान नो स्वभाव जोईए छे। अब कुछ लाइट होती होगी। भगवान नी पूजा करो, भगवान नी पूनम भरो, भगवान नो एक चढ़ावो लई लो। અને પાંચ વર્ષથી જે પેમેન્ટ નતું આવ્યું હોય 5 લાખનું પેમેન્ટ 21 પૂનમ પૂરી થાય ને આવી જાય એને શું કહેવાય? પ્રભાવ। અને 21 પૂનમ ભરી પણ મારો ક્રોધ હજી જતો નથી, મારા સાહેબ 22મી પૂનમે મારો ક્રોધ શાંત થઈ ગયો એને શું કહેવાય? સ્વભાવ। અબ બતાઈએ પ્રભાવ ચાહીએ કે સ્વભાવ?